नमस्कार खेडूत मित्रों, किसान सफर परिवार में हूँ एजे मूलिया आपनु हार्दिक स्वागत करूँ छूँ। खेडूत मित्रों, किसान सफर एटले खेडूतोनी चेनल अने खेती में मित्रों कंईक नवी बातों जे छे ए जाणवा माटे आपणे दर वक्ते ए मळीए छीए। त्यारे मित्रों, दिवसे दिवसे ए खेतीनी जमीन ए टूंकी थती जाय छे अने ए जमीनना जुदा जुदा टुकड़ाओ जे छे ये जुदा जुदा विभागों से द्वारा अपने कही ने कि जुदा जुदा भाग्याओ द्वारा जे छे ए एनू मैनेजमेंट करवामां आवे छे। त्यारे मित्रों, हाल में पण जे छे ए घणा बधा मोटा खेडूत मित्रों जे छे ए पोतानी खेती जे छे पोतानी जाते मैनेजमेंट द्वारा ए केवी रीतनी सरल रीते करी शकाय, कई कई एनी अंदर अगवड़ो पड़े छे अने ए अगवड़ोने केम सगवड़तामां फेरवे छे, तो आजे मित्रों आपणे એવા જ એક મોટા ખેડૂતની વાત કરવાની છે કે જેઓ એક સાથે કહેવાય ને કેટલા એકર 140 થી 50 એકર જેવી જમીન જે છે એ એનું હેન્ડલ જે છે કરે છે। તો મિત્રો, આજે આપણે એનું મેનેજમેન્ટ કેવી રીતનું થાય છે, કેવી રીતનું કરે છે, અમારા પ્રગતિશીલ ખેડૂત છે અને સાથે સાથે કિસાન સફર યુટ્યુબ ચેનલના અમારા ખેડૂત મિત્ર છે, આજે એમને મળવાનો મોકો મળ્યો। તો સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આપણે આગળ વધીએ। તમારું પૂરેપૂરું નામ? મારું નામ, મારું ગામ ચાચકા, પટેલ ભેખાભાઈ દેવજીભાઈ, સરનેમ રામાણી, તાલુકો ચુડા, ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર। તમે જે ખેતીની અંદર જે છે આ 135 થી 140 એકર જે જમીન જે છે એની અંદર કયા કયા પાકોનું વાવેતર કરો? અમારે સાહેબ મુખ્ય પાકમાં છે કપાસ, હાઇબ્રિડ કપાસ, અને પછી તલ, અને આસાળ થોડીક મગફળીને બધા આખાતા કેળા ખેડૂતો છે, બરાબર છે, અને મેં આસાળ કાદરી લપાક્ષી વખત વાવી 10 વીઘાની, બરાબર છે, અને 5 વીઘાની 32 નંબર વાવી છે, અને 5 વીઘાની 20 નંબર લેપાક્ષી કાદરી જે છે અને 32 નંબર, આ બંનેની સરખામણી તમને કેવી લાગી અત્યારે જે છે? મને બે આમ સેમ લાગે છે, બહુ કંઈ એક ફેરબો દેખાતો નથી, બંનેમાં બેઠકમાં મને સેમ લાગે છે, અને હાઇટમાં અને રોગ જીવાતમાં મને બે સેમ જ લાગી હતી, બરાબર છે। અંદાજે જે છે એ મગફળી કાદરી લેપાક્ષી અને બીટી આપણી ટૂંકમાં 32 નંબર આજે તમે વાવી છે, એમાં છોડના અંતરની અંદર વાવેતર એક સરખું કર્યું છે કેવી રીતના? મેં વાવ્યું છે બધું 27 ની ગાળી, 27 ની ગાળી વાવ્યું, 28 ગાળી, કારણ કે અમારે ટ્રેક્ટરની ખેતી કરવાની, બરાબર છે, એટલે હાથીમાં બધા વખતે કઈ જામે નહીં, એટલે બધું 27 ની ગાળે વાવ્યું છે બધું, બરાબર, એની અંદર જે છે ગાળે વાવ્યું તો સાહેબ આમ ભરતા તો ભેગા થઈ ગયા છે, ભેગા થઈ ગયા છે। આ કાદરી લેપાક્ષી અને 32 નંબર આ બંને જે છે એ વેરાયટી શેક લગીને લીલી રહેશે એવી વાત છે, તો એ તમને એમાં કેવું લાગે? અત્યારે જો તો હા શેક હું લીલી જ છે એમ, એમાં કેવા કેવાના છંટકાવ જે છે તમે જ્યારે બોલો ત્યારે? છંટકાવમાં મેં ખાલી 2 છંટકાવ કર્યા હતા, એક ફેર આ માઇક્રોનેટ આપ્યું હતું, બે વખત માઇક્રોનેટ આપ્યું હતું, અને એક ફેર એસ ફેર મરણ આપ્યું હતું ખાલી, બરાબર, આ સિવાય બીજું કોઈ આ વખતે આપ્યું નથી, કંઈ આપ્યું કંઈ જરૂર નથી, પણ કંઈ આપ્યું નથી કંઈ। પાયાના ખાતરો તરીકે જે છે એ તમે શેનો ઉપયોગ કરેલો? પાયાના ખાતરમાં 12-32, બરાબર, પછી જે છે એ તમે જ્યારે પિયત જે છે એ કેટલા પિયત આ વખતે આપવા પડ્યા ચોમાસામાં? અમારો વરસાદ 21 જૂને વરસાદ થયો પહેલો, પછી બીજો છે પછી 25 જુલાઈએ થયો, એક મહિના પછી થયો, 25 જુલાઈ, 25 જુલાઈએ, 21 જૂન થી 25 જુલાઈએ થયો, બરાબર છે, હા હા, તો એ સમયગાળાની અંદર જે છે કોઈ પિયત આપ્યા હતા? પછી અમે 2 પાણી આપ્યા હતા એમ, પિયત તમે ડ્રીપ છે કે તમે સૂટક પાણી? સૂટક આપ્યું, ડ્રીપ છે, ડ્રીપમાં પાથરું નહોતું, પાથરું આપ્યું પાણી, બરાબર છે। આ વખતે એનું ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો ઉત્પાદન જે છે એવું કેવું લાગશે? એમ અમારે તો મગફળીમાં તો હમણાં કઈ અમે 10-15 વર્ષ વાવતા નહોતા, આ વખતે કાદરીના હિસાબે કાદરીને 32 નંબરને G20 તો ગઈ છે ને વાવી હતી, ઘર જોગી ઘરે તેલ ખાય એટલી વાવી હતી, બરાબર, હા, બાકી આ સાલ તો કાદરી લાવ્યો હતો અહીંયા ભાઈ આપણે નિધિનું છે, હા હા, 32 નંબરની ભાઈ, બરાબર, હા, એટલે પછી અમારે અહીં સંબંધિત છે નિધિવાળો છે, એટલે મેં રાજકોટથી જ મગાવ્યું તમને પાસેથી। ઉતારો જે છે આ વખતે કેવો કામ? મને સાહેબ ઉતારો લગભગ અમારી અંદાજ મને 20-25 મણ દેખાય છે, 20-25 મણ જેવો જે છે એ એવરેજ જે છે આવશે, હવે 2 દિવસ પછી પાડવાની ચાલુ કરી પછી સાચી ખબર આવે, બરાબર, એ અત્યારે એવરેજ દોડવા કેટલા દેખાય છે? દોડવા અત્યારે લગભગ
60 થી 100 સુધી દેખાય, 60 થી 100 સુધીના જે છે એ દોડવા છે, તો તો તમારું ઉત્પાદન જે છે તલે તમે વૈશ્વી મણનું કહો પણ 35 ઉપર તો નીકળી જ જશે. બીજી વાત જે છે મારે તમને એ કહેવી છે કે તમે કપાસ જે છે એનું પણ જે છે સારું એવું વાવેતર વર્ષોથી કરો છો, તો કપાસના પાકની અંદર જે છે તમે કઈ કઈ વેરાયટીઓ એટલે અથવા તો કપાસ જે છે એ તમે કપાસમાં જાય કે આપણે લગભગ આમ તો એમ ક્યાં છે ખેતીવાડી ખાતા વાકે 400 વેરાયટીઓ છે આપણે હિન્દુસ્તાનમાં. હા 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 બરાબર. એમાં 400 અમારે લગભગ અમારા એરિયામાં લગભગ 50 વેરાયટી નથી વવાતી. બરાબર છે. તમે જે ખુદ મારે 15 વેરાયટી છે, 15 વેરાયટીનું તમે જે છે વાવેતર કર્યું છે. તમે કેટલા પેકેટનું વાવેતર કર્યું છે? મારે આમ 200 પેકેટ વવાય છે, પણ આડા આપણે થાણામાણામાં આવું જાય એટલે હવા 200 પેકેટ જેવું જાય, 225 જેવા પેકેટો જે છે આ વખતે તમે વાપર્યા. કપાસના પાકની અંદર અત્યારે આ ગુલાબીયળ જે છે એ એનો પ્રશ્ન જે છે એ આવે છે, તો એના માટે તમે કયા પગલાં ભરવાના છો? ગુલાબીયળમાં તો સાહેબ હવે હજી એને આ સાલ તો વરસાદ થયો એટલે કાંઈ આવેલું નથી, નથી તો મેં આ છાંટતા હતા આપણું આ સિન્ડેટાનું કયું નામ લિંગો વેલ માટેનું આવે છે એ, અને પછી આ બે ત્રણ નાખીને કે સ્ટાન્ડર્ડ કંપની દવા આપે છે બધી. બરાબર છે. કપાસમાં તમારે કેટલું ઉત્પાદન દર વર્ષે આવે છે? કપાસમાં અમારે સરાસર 20-25 મણ આવે, 20-25 મણ જેવો જે છે ઉત્પાદન જે છે કપાસના પાકની અંદર આવે. તમે જે છે આ એટલી બધી જમીન જે છે એનું હેન્ડલ તમે એકલા કરો છો, તો એમાં તમે કેવી રીતનું મેનેજમેન્ટ કરો છો? એ અમારા ખેડૂતો શું અમારે સાહેબ આટા ફરો આપણે મેનેજમેન્ટ આટા ફરો મારે બધા ભાગ્યાને બતાવી અમુક ભાગ્યા આપણે બતાવે આપણે આ રીતે કરું આ રીતે કરું આપણે અમુક આપણે માર્ગદર્શન. તમે કેટલા ભાગ્યા છે? તમારે ભાગ્યા અમારા 18 છે, નાના મોટા 18 ભાગ્યાઓ છે. બરાબર છે. એ જુદી જુદી જે છે એ પદ્ધતિથી એટલે કે જુદા જુદા જે છે વિભાગો સર્વે નંબર વાઇઝ બધા સર્વે નંબર વાઇઝ બધા એક ભાગ્યાને 8-10 એકર દેવાનું. મારા 4-10 એકર સુધીના ભાગ્યા છે. બરાબર. 4-10 એકર સુધીના જે છે જેવા જેને માણસો જેવો ઓલે. બરાબર. તો એનું મેનેજમેન્ટ તમે કેવી રીતનું કરો છો? એનું મેનેજમેન્ટ તો બીજું શું એ મને જોઈ આપણે ઉપાડ દેવાનો. હા હા. અને પછી એકાદ બીજીને મારા ભાગ્ય છે ને સાહેબ, પહેલાં અમારા વડવા વખતના જે અમારા પહેલાં આપણે હાથી દાળિયા કાયમ હતા. હા હા બરાબર. હવે એ લોકો બધા અત્રે આપણે બધું બંધ થયું. હા હા બરાબર. આવું બધા અમારે ભાગીદાર થઈ ગયા, મૂળ બધા ગામના જ છે. બધા એના ઘરના બધા અમારા ઘર જેવા જ બધા. બરાબર. અને આટો મારા જાય ન જાય એમને રીતે જે કામ એમને મળ્યા જઈએ આપણને ક્યાંક ભેખા ભેલા ફાળની વસ્તુ અમારે કામ કરવાની છે. હા હા બરાબર. હા કાકા તમને મજા જેવી તો લઈ આવે છે હું આજે ન હોય તો. હા હા બરાબર. હા બાકી નકર આપણે હોય તો લાવી દઈએ આપણે. સરસ મજાનું જે છે એ ભીખાભાઈ જે છે કહે છે કે ભાઈ આજે જે ભાગ્યાઓ જે છે ઘણા જગ્યાએ મળવા મુશ્કેલ છે ત્યારે ગામના જ ભાગ્યાને જે છે એ પોતાની ખેતી જે છે પોતાની રીતે ભાગ્યા જ એમ કે ભાઈ મારે આ કરવું છે તો એ કરવાની અને છૂટશે અને સરસ મજાની જે છે એ ખેતી કરે છે. 20-25 મણ જેવો કપાસ એ એક વીઘે એ ઉતારો જે છે એ લે છે અને પોતે જે છે આખું મેનેજમેન્ટ જે છે એ બધા ભાગ્યાને સાથે રાખી અને જે છે એ ખેતી કરે છે. મિત્રો 200 જેવા પેકેટ મગફળીનું ઓલા કપાસનું વાવેલું છે, મગફળી જે છે એનું વાવેતર કરેલું છે. બીજા ઘાસચારાના પાકો કોઈ વાવો છો ખરા? ઘાસચારા થોડુંક આમ સાહેબ હું ઢોળા રાખતો નથી. અમારે ભાગ્ય એમના પૂરતી આપણના વાપરામાં વાવે ને એ બધું એ વહીવટ છે. બરાબર છે. હા સરસ. તમે જે છે એ ભીખાભાઈ મારે તમને એ પણ પૂછવું છે કે તમે આ કિસાન સફર જે છે એનાથી તમને શું ફાયદો થાય છે? કિસાન સફરના વિડીયો જે છે એ જોઈ અને તમારી ખેતીની અંદર તમે શું ઉપયોગ? કિસાન સફરમાં અમે જો અમારું એરિયા થોડુંક આમ અમને પછાતમાં ઘણી બધું અને કિસાન સફર બધી સૌરાષ્ટ્ર સાહેબની બધી આજે એવડે મુળિયા સાહેબને રજા સાહેબને બધા પ્રોગ્રામ આપે છે એ જોઈએ એટલે જે આમ અમને લાગુ પડતું હોય એને એનો ઉપયોગ કરી દઈએ. બરાબર. એનાથી કાંઈ ફાયદો થાય છે? ફાયદો ઘણો થાય. એને શું ફાયદો થાય? જોવે જોઈએ કે તમે બધા નાખ નાખા પ્લોટિંગ બતાવતા હોય છે ભાઈ આમાં આ ખાતર દવા કરો આ દવા નાખો આ રીતે વાવેતર કરો. હા બરાબર. તમે બીજું કહો છો આનું ઓર્ગેનિકનું ઓર્ગેનિક તો અમારે શક્ય નથી કારણ ઢોર આજે રાખતો નથી ઢોર આખા પવન ફાયું નથી. બરાબર છે. હા અમુક કામ કરે એવું છે ને કામ કોઈ મળતું નથી. બરાબર છે. આવડી આવડી જે છે એ માહિતી જે આપણે કીધું છે કે ભાઈ ગાય આધારિત ખેતી તરફ જે છે એ વળવું જોશે પણ જે છે ભાઈ ભીખાભાઈ કહે છે કે ભાઈ આવી પરિસ્થિતિ છે પણ છતાં પણ જે છે એ ભીખાભાઈ આવતો સમયગાળો જે છે એ ગાય આધારિત ખેતીનો છે તમને શું લાગે છે? ઘણું અમને જોયું છે ઘણું અમને સાહેબ વિચારે થઈ જાય છે કરવું. અમને પહેલાં અમારે વડવા 14 હોળ ઢોરા રાખતા હતા. મારા બાપા ખુદ અમે જો કાંઈ 6 બળદ રાખતા હતા. હા બરાબર. પછી ગાય ભેંસો રાખતા હતા ત્યારે સાહેબ કામ કરનારા ઘરકામ કરવા બળદ હતા. ઘરકામ કરવા કોઈ મળતું નથી. બરાબર છે. પરિસ્થિતિ આ છે. હે પરિસ્થિતિ આ ઊભી થઈ છે.
મિત્રો, આવી જે છે એ પરિસ્થિતિ એ દરેક ગામડાની અંદર છે કે પશુધન જે છે એ આપણું અત્યારે હંસવાનું નથી, અથવા તો પશુધન જે છે એ દિવસે દિવસે ખલાસ થતું ગયું છે. ત્યારે ભીખાભાઈ જે છે એ આવતા સમયગાળાની અંદર પણ જે છે એ જે જો આવી રીતે કામ કરવાવાળા માણસો મળશે તો ચોક્કસ જે છે ગાય આધારિત ખેતી તરફ વળશે. ભીખાભાઈ, તમે આજે અમારા ખેડૂત મિત્રોને સરસ મજાની માહિતી આપી કે ભાઈ આનું મેનેજમેન્ટ કેમ કરવું, કેટલું મોટી જમીન હોય તો કેવી રીતનું જે છે એ પ્લાનિંગ સાથે જે છે કામ કરવાથી મિત્રો આપણે થોડી જમીનમાં પણ જે છે માઇન એટલું એટલું ઉત્પાદન લઈએ છીએ ત્યારે પોતે બધા જ ભાગ્યાઓને સાથે રાખીને પણ સારામાં સારું ઉત્પાદન જે છે ભીખાભાઈ લે છે. ભીખાભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને આજે મેનેજમેન્ટની સરસ મજાની વાત કરી, પાક વિશેની જુદી જુદી માહિતી આપી, સાથે સાથે ભીખાભાઈ પાસેથી હજી આપણે એ પણ જાણીએ કે આ તમે આ ડાયરી જે શું કા રાખો? ડાયરી સાહેબ, બધો નખ નખો સર્વે નંબર બહુ જાણવા જેવી વસ્તુ છે. કયા સનું મેં કયું કઈ દવા નાખી, કયું બિયારણ વાપર્યું, અને આપણે ખર્ચનો આઈડિયા આમાં આટલું વાર્ષિક ખર્ચ તો આપણે સર્વે તો કાઢવું પડે શું, એટલે બધું જે છે એ લખેલું છે સાહેબ. આમાં તમે જોઈ શકો છો કે આની અંદર ડાયરી જે છે એ બધા જ ભાગ્યાની આપેલી છે, અને સાથે સાથે બધી જ કેટલો ખર્ચ છે, આવી રીતનું વેરાયટી વાઇઝ કયા ખેતરમાં કયું આવેલું છે એનું જે છે મિત્રો આની અંદર કયા ભાગ્યાને આ બધું કોષ્ટક આખું કોષ્ટક બનાવેલું છે. આ બધા ભાગ્યાના નામ, આ ભાગ્યાના નામ, આ બિયારણની વેરાયટી, અલગ અલગ વેરાયટી, આ કુલ વેરાયટી જે છે એ 234 વેરાયટી જે છે એ વાવેલી છે. કયા ભાગ્યાને કઈ વેરાયટી આપી છે એનું પણ મિત્રો આની અંદર જે છે સરસ મજાનું જે છે આલેખન કરેલું છે. સાથે સાથે મિત્રો આની અંદર ભાઈએ મિત્રો દવા જે છે એ દવાનો ખર્ચ આપેલો છે કે નંબર છે એનો ખર્ચ બધો છે, બરોબર. આ એક વિભાગ છે, બરોબર છે. પછી આ બેઠીવાડી7 એકર. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ ભીખાભાઈનું નાનું આમ કહેવાય ને કે ભાઈ એક પ્લાનિંગ સાથે જે છે એ બધા જ એકરોની અંદર કઈ દવા કયા તારીખે આપેલી છે એનું સરસ મજાનું જે છે મેનેજમેન્ટ, તારીખ વાઇઝ કઈ તારીખે ખાતર આપ્યું છે, કઈ તારીખે જે છે દવા આપી છે, કઈ તારીખે જે છે એ પિયત આપેલું છે, આ સરસ મજાની માહિતી એ દરેક ભાગ્યા વાઇઝ સર્વે નંબર વાઇઝ એ ભાઈ ગોઠવેલી છે. મિત્રો, આવું પ્લાનિંગ જે આપણે કરીએ તો ચોક્કસ આપણે પણ જે છે આવું સરસ મજાનું ઉત્પાદન આયોજન સાથે જે છે એ ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન, કારણ કે કપાસની અંદર આ વખતે એણે 3 જ છંટકાવ કરાવ્યા છે. ખાતર જે છે એ કેટલી વખત આપ્યું છે? ખાતર સાહેબ બીજા એક જ વખત એમોનિયા આપ્યો છે, એક વખત ઉડિયાને એક વખત એમોનિયાનું ઉપયોગ કરાવેલો છે. તો આવું સરસ મજાનું પ્લાનિંગ એ ભીખાભાઈ પાસેથી આપણે બધા મિત્રોએ જાણ્યું. ભીખાભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને સરસ મજાની એ માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.